नमस्कार विद्यार्थी मित्रों, संस्कृति सेकेंडरी एंड हायर सेकेंडरी स्कूल सीहोर यूट्यूब चैनल ना माध्यम थी मित्रों आपने जारे आज 2 ऑक्टोबर 2020 ने उजवा माटे जाई रहा छे। आप सब कोई जानो छो कि मित्रों समग्र भारत नी अंदर 2 ऑक्टोबर गांधी जयंती दिवस तरीके उजवाये छे। तो मित्रों आपणे मात्र ने मात्र अहींया आपणा देशनी वात नहीं करी, अहींया समग्र विश्वनी वात करीशु। कारण के आ दिवस ने एटले के 2 ऑक्टोबर ना दिवस ने मित्रों यूनो द्वारा अहिंसा दिवस तरीके उजववामां आवे छे। श्यामा मित्रों आ दिवसे भारतना एक महापुरुष राष्ट्रपिता एवा गांधीजी नो आजे जन्म दिवस छे। 2 ऑक्टोबર 1869 ની અંદર પોરબંદર ની અંદર જન્મે મહાત્મા ગાંધીજી નો આજે આપણે થોડો પરિચય લેવાનો છે। કારણ કે આજનો દિવસ એમના માટે મહત્વનો, એટલે આપણે થોડો પરિચય આજના આ વિડિયો ની અંદર ગાંધીજી વિશે લઈ લઈએ, એના જીવન ની થોડી વાતો કરીએ છીએ। કે 2 ઓક્ટોબર 1869 ની અંદર જન્મે મોહનદાસ કે ધીમે ધીમે મહાત્મા કઈ રીતે બન્યા, કારણ કે કોઈ માણસ જન્મે ત્યારે મહાન નથી હોતો, જન્મા પછી એના જે કોઈ કાર્યો છે એ કાર્યો થકી માણસ મહાન બનતો હોય છે। માતા પુતળીબાઈ અને પિતા કરમચંદ એમની કુખે જન્મેલ પોરબંદરની અંદર રહી ધીમે ધીમે મોટો થયે, પણ કરમચંદ તો એ સમયે કોઈ રાજાના દીવાન, પૈસે ટકે પરિસ્થિતિ બહુ સારી એવા પરિવારમાં જન્મેલ આ મોહનદાસ ગાંધી ધીમે ધીમે મોટા થાય છે। પણ મિત્રો એ જ્યારે મોટા થાય છે ત્યારે કોઈ વખત એને કોઈ વ્યસનને કારણે ચોરી કરવી પડે છે, પણ મિત્રો એને ચોરીનું પ્રાયશ્ચિત કરે છે કે જે કાંઈ સોનાનું કડું હતું એમાંથી જે કાંઈ થોડું છોણું કાપી અને એના પૈસા લઈ અને પેલું જે ઉધાર લીધેલું જે વ્યસન એટલે કે બીડી એને આપે છે એનું પ્રાયશ્ચિત એના પિતાની પાસે કરે છે। આ એના બાળપણની થોડી વાત હું કહી રહ્યો છું વિદ્યાર્થી, કે જે માણસે પોતાના બાળપણની અંદર આવું કર્યું છે એ માણસ કદાચ મોટો થઈને મહાન બને, બને ને બન્યા, એની ઉંમર થાય છે, સમગ્ર પરિવાર દ્વારા એવું નક્કી કરવામાં આવે છે ભણે ગણે મોહનદાસ હોશિયાર છે, એટલે એને ભણવા માટે ભારતમાં નહીં પણ કંઈક બહાર એને ભણવા માટે મોકલી, એટલે મોહનદાસને ભણવા માટે ઇંગ્લેન્ડ મોકલવામાં આવે છે। પરિવારજનો કુટુંબીજનો અને એનો જે આખો એ સંઘ હતો એ સંઘનો થોડો વિરોધ, પણ છતાંય ગાંધીજીને ભણવા માટે મિત્રો ઇંગ્લેન્ડની અંદર મૂકવામાં આવે છે। ઇંગ્લેન્ડની અંદર બેરિસ્ટરનો ભણે છે, એટલે કે વકીલાતનો અભ્યાસ પૂર્ણ કરે છે। ત્યાંથી એ થોડા સમય માટે આફ્રિકા જાય છે, આફ્રિકાની અંદર એ વકીલાત શરૂ કરવાની હોય છે, પણ મિત્રો આફ્રિકા પણ અંગ્રેજોના શાસન નીચે કચડાયેલો હતો, અંગ્રેજોનો ગુલામ હતો, આફ્રિકાની અંદર સમગ્ર સત્તા અંગ્રેજ શાસનની પાસે હતી। ગાંધીજીને પહેલો એવો અનુભવ આફ્રિકામાં થાય છે, ટ્રેનની મુસાફરી દરમિયાન ગાંધીજી સાથે કાળા ગોરાનો ભેદ થાય છે, જે ડબ્બાની અંદર ગોરાઓ એટલે કે યુરોપિયનો ઇંગ્લેન્ડ વાળાઓ બેઠા હતા કે ડબ્બામાંથી ગાંધીજીને ઉતારી નાખવામાં આવે છે। શા માટે? કારણ કે ગાંધીજી પોતે શ્યામ રંગના કાળા હતા, ભારતીય હતા, અને આફ્રિકામાં રહેલા જે ભારતીયો છે એની દશાને જોઈ અને ગાંધીજીના મનની અંદર નવો જ વિચાર પ્રગટ થયો, એટલે સૌપ્રથમ ગાંધીજીએ આફ્રિકાની અંદર અંગ્રેજોની સામે આંદોલનની શરૂઆત કરી। ત્યાર પછી ભારતની અંદર ખબર પડી કે આ વ્યક્તિ કોણ છે,
આ માણસ કોણ છે? આપણો ભારતી છે. ઈસવીસન 1915 ની અંદર અભ્યાસ પૂરો કરી અને ગાંધીજી જ્યારે ભારત આવે છે ને ત્યારે ગાંધીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. શા માટે? કારણ કે એમણે જે કાંઈ આફ્રિકાની અંદર કાળા ગોરાનો ભેદ અને એની સામે જે કાંઈ આંદોલન કર્યું હતું એમાં એને થોડા ઘણા અંશે સફળતા મળી હતી અને એ સફળતાને જોઈ અને ભારતમાં આવેલા ગાંધીજીનું સન્માન કરવામાં આવે છે. શા માટે? કારણ કે એ સમયે આપણો ભારત દેશ પણ અંગ્રેજ શાસન નીચે બચડાઈ રહ્યો હતો, એની ગુલામી ભોગવી રહ્યો હતો. પણ દેશની અંદર એક એવા નેતાની જરૂર હતી કે આ અંગ્રેજોના શાસનને ધળમૂળમાંથી કાઢી અને ફેંકી નાખે. ગાંધીજી આવે છે અમદાવાદની અંદર, પોતે ઉતરે છે, પણ ગાંધીજીને તો બસ હવે માત્ર અને માત્ર પોતાના દેશ ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરાવવું, આવું એના મગજમાં બેસી ગયું. અમદાવાદની અંદર ગોચરમ નામના આશ્રમની સ્થાપના કરે છે, જે પાછળથી સાબરમતી આશ્રમમાં ફેરબદલી પામે છે અને આશ્રમની અંદર રહી થોડા ઘણા અનુયાયીઓનો સાથ લઈ અને ગાંધીજી પોતાનું આંદોલન શરૂ કરે છે. મિત્રો, ભારતમાં આવ્યા બાદ ગાંધીજી સમગ્ર ભારતનું ભ્રમણ કરે છે. શું લેવા? કે મારી ભારતની પ્રજા છે એની પરિસ્થિતિ શું છે એ જાણવા માટે, એ જોવા માટે. પણ ગાંધીજીએ જોયું કે ભારતની પ્રજાની પરિસ્થિતિ બહુ ભયાનક હતી. બિહારની અંદર ચંપારણ નામનો વિસ્તાર અને ત્યાં ગળેની ખેતી કરતા જે ખેડૂતો હતા ને, એમની દરિદ્રતાને જોઈ અને ગાંધી બાપુએ ભારતની અંદર એનો પહેલું એનું આંદોલન ચંપારણ આંદોલન શરૂ કર્યું અને અંગ્રેજોની સામે એને બાથ ભીડી. પણ એને જોઈ અને અંગ્રેજો થોડા મૂંઝાય, આમ ક્રમશઃ ધીમે ધીમે ગાંધીજીએ અહિંસા દ્વારા લડતની શરૂઆત કરી કે કોઈ પણ જગ્યાએ કોઈ શસ્ત્રની જરૂર નથી, માત્ર અને માત્ર અહિંસાથી જ લડવાનું છે. કદાચ આપણે જે કઈ આંદોલનો કરીએ તો એ કેવા ઉપવાસ કરવાનો, પણ કોઈ શસ્ત્ર લઈ અને અંગ્રેજોને મારવા એવું આપણે કોઈ આંદોલન કરવાનું નથી. ધીમે ધીમે ગાંધીજીના વિચાર, ગાંધીજીની આ વાત જે છે એ સમગ્ર ભારતની અંદર ફેલાવા લાગી. ગાંધીજીના વિચારો સાથે સંમત થવા માટે સમગ્ર ભારત દેશમાંથી લોકો જોડાવા લાગ્યા, ઉમટી પડ્યા. કારણ કે હવે ભારતની પ્રજાને એવું દેખાવા લાગ્યું કે આપણને મુક્ત કરાવનારો કોઈ સક્ષમ એવો નેતા આપણી સામે આવી ગયો છે અને એ હતા ગાંધીજી. મિત્રો, ગાંધીજી સમગ્ર દેશને એવો સંદેશો આપ્યો કે કોઈ પણ જગ્યાએ આપણે હિંસા કરવાની નથી, માત્ર અને માત્ર અહિંસા પૂર્વક લડત લડવાની છે અને એનાથી આપણે અંગ્રેજોને હરાવવાના છે અને એને આ દેશ ઇંગ્લેન્ડમાં મોકલવાના છે. ચંપારણ આંદોલન કર્યું, ખેડૂત આંદોલન કર્યું, ક્રમશઃ ધીમે ધીમે 1942 અંદર ગાંધીજીએ પોતાનું છેલ્લું આંદોલન કર્યું જેનું નામ આપ્યું હતું હિંદ છોડો આંદોલન. કે અંગ્રેજોને કોઈ પણ કારણે હિંદ એટલે કે હિન્દુસ્તાનમાંથી હિન્દુસ્તાનને છોડી અને જવું જ પડશે. આ ગાંધીજીનું છેલ્લું આંદોલન 1942 અંદર એમણે અંગ્રેજો સામે ચલાવ્યું અને આ આંદોલન થકી અંગ્રેજો ભારતનું શાસન જે છે એ ભારતની પ્રજાને આપવાની તૈયારી દર્શાવી. કારણ કે અંગ્રેજોને ખબર પડી ગઈ કે આ મહાપુરુષ કોણ છે. પણ મિત્રો, ગાંધીએ પોતાના જીવનની અંદર ઘણું બધું વેઠ્યું છે કે ઘણા બધા આંદોલનો દરમિયાન ગાંધીજીને જેલની અંદર જવું પડ્યું છે. યરવડાની જેલની અંદર રહેલા ગાંધીજી ત્યાં પણ રેડિયો કાપે છે અને પુસ્તકોનું વાંચન કરે છે. સ્વદેશી આંદોલન કર્યું જેમાં અંગ્રેજ શાસન અને ઇંગ્લેન્ડથી આવતો જે માલ છે એનો ત્યાગ કરવામાં આવ્યો અને ગાંધીજીએ જે સ્વદેશીનું આંદોલન કર્યું ને એ અનુસંધાન દરેક ઘરની અંદર રેડિયો હોવો
કે રેટ એની અંદર કાતી અને જે કાપડ તૈયાર થાય એ જ ભારતની પ્રજા પહેરે છે. અને આમ ઘણા બધા અંશે આવા આંદોલનને કારણે અંગ્રેજ સરકારને મોટા મોટા ફટકાઓ આવ્યા. દાંડી કૂચની યાત્રા કરી શા માટે? કારણ કે અંગ્રેજો દ્વારા મીઠા ઉપર કર નાખવામાં આવ્યો. હવે મીઠું એ કુદરતી છે, ગાંધીજી એવું માનતા હતા. એ કાંઈ કોઈનાથી ઉત્પન્ન થયેલી વસ્તુ નથી, કુદરત દ્વારા થાય છે, તો એના ઉપર કર ન હોવો જોઈએ. સાબરમતી આશ્રમથી 78 સાથીઓને લઈ અને સુરત ભરૂચ પાસે રહેલ દાંડી અને ત્યાં જે શક્તિપીઠું ઉપાડી અને ગાંધીજી કહે છે કે મેં આજે આ મીઠાના કાયદાનો ભંગ નથી કર્યો, પણ જે મેં શક્તિ નમક ઉપાડ્યું છે ને એ હું અંગ્રેજોના પાયામાં નાખીશ, જેથી કરી એની સત્તાને લૂણો લાગશે અને અંગ્રેજ શાસન ભારતમાંથી ધડમણથી નાશ પામશે. આ મહાપુરુષનો આજે જન્મદિવસ છે 2 ઓક્ટોબર, અને એની પાછળ આપણે નહીં સમગ્ર વિશ્વ ઉજવે છે, પણ સમગ્ર વિશ્વની અંદર અહિંસા દિવસ તરીકે ઉજવાય છે. ગાંધીજી પોતે આશ્રમમાં રહેતા, પણ એ આશ્રમની અંદર રહી પોતાનું કામ પોતે જ કરતા. કોઈ એના અનુયાયીઓ ઘણા હતા, શિષ્યો ઘણા હતા, પણ એ કોઈની પાસે કામ ન કરાવતા, પોતાનું કામ પોતે જ કરતું. શાક સમારવાથી માંડી અને અનેક કામ ગાંધીજી પોતે કરતા. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તે, અપરિગ્રહ, દેશ સેવા, બસ આવા વિચારો, આવા ધ્યેયોને ધ્યાનમાં રાખી અને ગાંધીજી પોતાના આશ્રમને ચલાવતા અને આશ્રમની અંદરથી સ્વતંત્રતા માટેની એ લડતોને આગળ ચલાવી રહ્યા હતા. સર્વધર્મ સમભાવના ગાંધી બાપુનો વિચાર. એના માટે દરેક ધર્મો એક સરખા, ક્ષત્રિય હોય સોરી કે હિન્દુ હોય તો એ ભલે, મુસલમાન હોય તો એ ભલે, પારસી હોય તો એ ભલે, સર્વધર્મ સમભાવ. અને આવો વિચાર અને પ્રગટ ક્યાંથી? મહાત્મા ગાંધીજી નું પ્રિય એવું ભજન વૈષ્ણવ જન તો તેને ગઈ, નરસિંહ મહેતા દ્વારા રચિત. એ રોજે આનું વર્ણન કરવાનું, કારણ કે એના અંદરથી એને જે કાંઈ પ્રાપ્ત થયું છે એને સમાજને આપ્યું છે, એને લોકોને આપ્યું છે. મિત્રો, આવા મહાપુરુષની આજે જન્મદિવસ છે, જન્મતિથિ છે, અને એની ઉજવણી અંતર્ગત આપણે આ મહાપુરુષના જીવન વિશે આટલી વાતોને કરી છે. આગળ થોડી વાતો કરવી છે મિત્રો, કે ભારત સરકાર દ્વારા આજની આ 2 ઓક્ટોબરને સમગ્ર ભારતની અંદર સ્વચ્છતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવી રહ્યો છે. શા માટે? કે બાપુ પોતે માનતા હતા કે જો તમે સ્વચ્છ રહેશો ને તો તમે નિરોગી રહેશો. જે માણસ જેટલો ચોખ્ખો એટલું એનું મન ચોખ્ખું, અને જે માણસ જેટલો ગંદો એ માણસ એટલો ગંદો. આવું કહેનારા મહાત્મા જે ગાંધી છે એના આ જન્મદિવસે સરકાર દ્વારા આ દિવસને સમગ્ર ભારતની અંદર સ્વચ્છતા દિવસ અથવા તો સ્વચ્છતા અભિયાન તરીકે પણ પ્રચાર કરી અને સમગ્ર ભારતની અંદર મિત્રો સ્વચ્છતા કરવામાં આવે છે. આ મહાપુરુષને ખરેખર સમગ્ર ભારતીયો વતી હું આજે કોટી કોટી નમન કરું છું. મિત્રો, અહીંયા આપણે આ ગાંધીજીના જીવનની વાતો આજના દિવસ પૂરી અહીંયા રાખીશું. જય હિન્દ, જય ભારત.